હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આવી છે, તો તેમાં વિદ્યાર્થી મિત્રો જાતે કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે તેના વિશે સંપૂર્ણપણે માહિતી આજના વિડીયોમાં મેળવશું. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત. જેવું મિત્રો તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે, www.digitalgujarat.gov.in. તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે. અહીં મિત્રો સૌથી પહેલા તો તમારે લોગિન કરવાનું રહેશે, પરંતુ હજી સુધી તમે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તમારે રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટર કરવા માટે અહીં તમને રજીસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી તમને રજીસ્ટર ફોર્મ છે તે આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી ફિલ કરવાની રહેશે. સૌથી પહેલા કોલમમાં તમારે તમારો મોબાઈલ નંબર છે તે ટાઈપ કરવાનો રહેશે. બીજા કોલમમાં તમારું જે તે ઈમેલ એડ્રેસ છે તે ટાઈપ કરવાનું રહેશે. ત્રીજા કોલમમાં તમારે જે તે પાસવર્ડ રાખવો છે તે પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે. ચોથા કોલમમાં ફરીથી તે જ પાસવર્ડ કન્ફર્મ માટે ટાઈપ કરવાનો રહેશે અને પાંચમા કોલમમાં અહીં જે કેપ્ચર કોડ જોવા મળે છે તે જ કેપ્ચર કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. રજીસ્ટર થઈ ગયા પછી મિત્રો તમારે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે લોગિનનો ઓપ્શન જોવા મળે છે તે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં તમારે લોગિન છે તે કરવાનું રહેશે. અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કોના માધ્યમથી લોગિન કરવા માંગો છો. તમે ઈમેલ આઈડી દ્વારા લોગિન કરવા માંગો છો કે મોબાઈલ નંબર દ્વારા લોગિન કરવા માંગો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ઈમેલ એડ્રેસ દ્વારા લોગિન કરવા માંગતા હોય તો તમારે ઈમેલ આઈડી સિલેક્ટ કરવાનું રહેશે અને આ બોક્સમાં તમારું જે તે ઈમેલ આઈડી છે તે ટાઈપ કરવાનું રહેશે. જો તમે મોબાઈલ નંબર વડે લોગિન કરવા માંગતા હોય તો અહીંથી તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે અને આ બોક્સમાં યુઝર નેમમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી તમે જે તે પાસવર્ડ રાખેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. અહીં જે કેપ્ચર કોડ જોવા મળે છે તે જ કેપ્ચર કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને અહીં જે ઓપ્શન જોવા મળે છે, વિવિધ મેનુ જોવા મળે છે, તેમાંથી સ્કોલરશીપનો ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં મિત્રો તમને અલગ અલગ કેટેગરીનું લિસ્ટ છે તે જોવા મળશે. એસી કેટેગરીના તમે ઉમેદવાર હોય તો અહીં એસી કેટેગરી ઉપર ક્લિક કરવાનું રહેશે. એસટી કેટેગરીના ઉમેદવાર હોય તો અહીં એસટી કેટેગરી ઉપર ક્લિક કરવાનું રહેશે. એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર હોય તો અહીં એસીબીસી કેટેગરી ઉપર ક્લિક કરવાનું રહેશે. હાયર એજ્યુકેશનની સ્કોલરશીપ સ્કીમ માટે અહીં હાયર એજ્યુકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. સોશિયલ ડિફેન્સ સ્કીમ માટે અહીં સોશિયલ ડિફેન્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તમામ કેટેગરીમાં રીત છે તે સેમ જ છે, તો આપણે કોઈ પણ એક કેટેગરી ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. જેવું મિત્રો તમે તમારી કેટેગરી ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીંથી તમારે ફાઇનાન્શિયલ યરને સિલેક્ટ કરવાનું રહેશે. તો ફાઇનાન્શિયલ યરમાં 2021-22 ને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે અને નીચે સ્ક્રોલ કરશો તો જેટલી સ્કોલરશીપ યોજના છે હાલ જેમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે તેનું લિસ્ટ તમને જોવા મળશે. આપણે મિત્રો એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી ઉપર ક્લિક કરેલ છે, તો જે ઓબીસી કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસીબીસી કેટેગરીની મહિલા ઉમેદવાર છે, તો તેના માટે અહીં જે સૌથી પહેલી જે સ્કીમ છે તે લાગુ પડશે, તેના ઉપર તેમને ક્લિક કરવાનું રહેશે. વિચરતી અને વિમુક્ત જાતિની મહિલા ઉમેદવાર છે તો તેમના માટે અહીં બીજા નંબરની સ્કીમ છે. ઓબીસી એટલે કે એસીબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે અહીં જે ત્રીજા નંબરની સ્કીમ છે
અને વિચરતી અને વિમુક્ત જાતિના પુરુષ ઉમેદવાર છે તો તેના માટે ચોથા નંબરની સ્કીમ છે. તમને જે સ્કીમ લાગુ પડતી હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે કોઈ પણ એક સ્કીમ ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું. જેવું તમે સ્કીમ ઉપર ક્લિક કરશો તો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. નીચે સ્ક્રોલ કરશો તો અહીં ઇન્ટ્રોડક્શન છે તે જોવા મળશે. તે એકવાર મિત્રો તમારે વાંચી લેવાનું રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમે જે યોજનામાં ફોર્મ ભરો છો તેમાં તમારે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે ડોક્યુમેન્ટનું લિસ્ટ અહીં જોવા મળશે. તે પણ તમારે એકવાર વાંચી લેવાનું રહેશે. પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં કન્ટિન્યુ ટુ સર્વિસ નો ઓપ્શન જોવા મળશે. તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે કન્ટિન્યુ ટુ સર્વિસ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તે અરજી ફોર્મમાં તમામ માહિતી ફિલ કરવાની રહેશે. અરજી ફોર્મ ચાર સ્ટેપમાં હશે. પહેલા સ્ટેપમાં રજીસ્ટ્રેશન ડિટેલ એટલે કે તમારી પર્સનલ ડિટેલને ફિલ કરવાની રહેશે. બીજા સ્ટેપમાં તમારે તમારા બેંક એકાઉન્ટની ડિટેલને ફિલ કરવાની રહેશે. ત્રીજા સ્ટેપમાં તમારી એકેડમીની ડિટેલને ફિલ કરવાની રહેશે અને ચોથા સ્ટેપમાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો સૌથી પહેલા રજીસ્ટ્રેશન ડિટેલ ફિલ કરવાની, તેમાં તમારે પર્સનલ ડિટેલ ફિલ કરવાની, તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, મિડલ નેમ એટલે કે ફાધર અથવા તો હસબન્ડ નેમ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, લાસ્ટ નેમ એટલે કે તમારી જે તે સરનેમ હોય તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે, આધાર કાર્ડમાં જે મુજબ તમારું નામ છે તેવું જ નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, અહીંથી તમારે તમારી જન્મ તારીખને સિલેક્ટ કરી લેવાની રહેશે, તમારું જેન્ડર શું છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ત્યાર પછી તમારા આધાર કાર્ડ નંબર જે તે હોય તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને વેરીફાય આધારના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આધાર કાર્ડ સાથે તમારી માહિતી વેરીફાય થશે, તેનું સ્ટેટસ અહીં જોવા મળશે. આ બોક્સમાં તમારા માતાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. અહીંથી તમારી કેટેગરી જે હોય તે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમે જે કેટેગરીમાં ફોર્મ ભરતા હશો તે જ કેટેગરી અહીં જોવા મળશે. તમારી કાસ્ટ કઈ છે તે કાસ્ટ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારો ધર્મ કયો છે તે ધર્મ અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. મેરિટલ સ્ટેટસ શું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તે સિવાય તમારા માતા પિતા છે તે વ્યવસાય શું કરે છે તે વ્યવસાયનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તે કુલ વાર્ષિક આવક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારી જે સ્કૂલ છે તે ડે સ્કૂલ છે કે તમે હોસ્ટેલમાં રહો છો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનો પ્રકાર કેવો છે, ગવર્મેન્ટ હોસ્ટેલ છે, ગ્રાન્ટ ઇન એડ હોસ્ટેલ છે કે પ્રાઇવેટ હોસ્ટેલ છે, તે તમારે પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે. તમે જ્યાં રહો છો તે ગ્રામ્ય વિસ્તાર છે કે શહેરી વિસ્તાર તે પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ તમારે બે એડ્રેસ ટાઈપ કરવાના રહેશે. સૌથી પહેલા તમારે કરંટ એડ્રેસ ને ટાઈપ કરવાનું રહેશે. કરંટ એડ્રેસમાં મિત્રો બાય ડિફોલ્ટ રાજ્ય છે તે અહીં ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે. તમારો જિલ્લો જે તે હોય તે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. જે તે તાલુકો લાગુ પડતો હોય તે તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે જ્યાં રહો છો તે ગ્રામ્ય વિસ્તાર છે કે શહેરી વિસ્તાર તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ગામડાનું નામ શું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારે કરંટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને જ્યાં રહો છો તે એરિયાના પિનકોડ નંબર જે તે હોય તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. કરંટ એડ્રેસ ફિલ થઈ ગયા પછી આગળ તમારે પરમાનન્ટ એડ્રેસને ફિલ કરવાનું રહેશે. જો કરંટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે, પરંતુ બંને અલગ અલગ હોય તો પરમાનન્ટ એડ્રેસને મેન્યુઅલી ફિલ કરવાનું રહેશે. તમને જે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, તમે જ્યાં રહો છો તે વિસ્તાર ગ્રામ્ય છે કે શહેરી તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ગામડાનું નામ શું છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. પરમાનન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને તમે જ્યાં રહો છો તે એરિયાના પિનકોડ નંબર શું છે તે પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. તમામ માહિતી ફિલ થઈ ગયા પછી આગળ સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ કન્ટિન્યુ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે અને બીજા સ્ટેપમાં તમારે બેંક ખાતાની વિગતને ફિલ કરવાની રહેશે. તમારું જે બેંક એકાઉન્ટ છે તે તમારા આધાર કાર્ડ જોડે લિંક છે કે કેમ, જો આધાર કાર્ડ જોડે લિંક હોય તો અહીં ચેકબોક્સમાં તમારે ટિક કરવાનું રહેશે. તમારી શાખાનો જે IFSC કોડ નંબર છે તે કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને સો બેંક ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારી બેંકનું નામ અહીં આવી જશે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે.
ब्रांच नु नाम अहीं आवी जशे ते पण तमारे सिलेक्ट करी देवानुं रहेशे। बैंक एकाउंट नंबर आ बॉक्स में टाइप करवानो रहेशे अने फरीथी ते ज बैंक एकाउंट नंबर आ बॉक्स में टाइप करवानो रहेशे। अहीं मित्रों तमे डिजिटल गुजरात ना पोर्टल उपर जे प्रोफाइल बनावेल छे अने ते प्रोफाइल में तमे जे रीते नाम राखेल छे तेवी ज रीते जो नाम बैंक में होय तो अहीं यस पर प्रोफाइल ना बटन उपर क्लिक करवानुं रहेशे, चेकबॉक्स में टिक करवानुं रहेशे। परंतु अलग अलग होय तो बैंक में तमारुं नाम जे रीते होय तेवी ज रीते नाम आ बॉक्स में टाइप करवानुं रहेशे। त्यार पछी नीचे स्क्रॉल करशो तो डिक्लेरेशन छे ते जोवा मळशे, ते तमारे एकवार वाची लेवानुं रहेशे अने तने तेने एक्सेप्ट करवा माटे अहीं चेकबॉक्स में टिक करवानुं रहेशे। त्यार पछी सेव एंड नेक्स्ट ना बटन उपर क्लिक करी देवानुं रहेशे। આગળ તમારી અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે અને ત્રીજા સ્ટેપમાં તમારે એકેડેમીની ડિટેલને ફિલ કરવાની રહેશે। તમે જે શાળા અથવા તો કોલેજમાં એડમિશન લીધેલ છે તેનો પ્રકાર શું છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જો કોલેજમાં અભ્યાસ કરતા હોય અને યુનિવર્સિટીના એનરોલમેન્ટ નંબર તમારી પાસે હોય તો એનરોલમેન્ટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। હાલ તમે શેમાં અભ્યાસ કરો છો તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। આપણે એક્ઝામ્પલ તરીકે ઉચ્ચતર માધ્યમિક શાળાને પસંદ કરીશું। હવે મિત્રો તમે જે કોર્સ પસંદ કરેલ છે તો તે કોર્સમાંથી તમે કયા ટ્રેડમાં અભ્યાસ કરો છો તે ટ્રેડનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। આપણે આગળ ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદ કરેલ છે તો તેમાં ધોરણ 11 અને 12 આવે તો તમે ધોરણ 11 માં અભ્યાસ કરો છો કે 12 માં તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જો મિત્રો તમે કોઈ પણ કોર્સ સિલેક્ટ કરેલ હશે તો તે કોર્સમાં જે તે અભ્યાસ આવતો હશે તેનું લિસ્ટ અહીં જોવા મળશે, જે તે ટ્રેડનું લિસ્ટ જોવા મળશે તે ટ્રેડ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ટ્રેડનું યર શું છે તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। એટલે કે મિત્રો જો તમે કોલેજનો કોર્સ સિલેક્ટ કરશો તો અહીં તમને ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર જોવા મળશે। તેમાંથી તમે કેટલા યરમાં અભ્યાસ કરો છો એટલે કે કયા વર્ષમાં તમે કોલેજમાં અભ્યાસ કરો છો તે વર્ષ સિલેક્ટ કરી લેવાનું રહેશે। આપણે ઉચ્ચતર માધ્યમિક શાળાને પસંદ કરી છે તો ધોરણ 11 માં એક જ વર્ષ હોય તો અહીં ધોરણ 11 છે તે જોવા મળશે। ત્યાર પછી તમે જે અભ્યાસ કરો છો તે જિલ્લો કયો છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે અને શાળા અથવા તો કોલેજનું નામ અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમે એડમિશન લીધું છે તેની તારીખ શું છે તે તારીખ જોઈનિંગ ડેટ અહીં તમારે લખી દેવાનું રહેશે અને જે કોર્સ છે તે ક્યારે કમ્પ્લીટ થશે, પૂર્ણ ક્યારે થશે તે પૂર્ણ તારીખ અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી આગળ મિત્રો ધોરણ 10 થી લઈને તમે જ્યાં સુધી અભ્યાસ કરેલ છે તેની માહિતી તમારે ફિલ કરવાની રહેશે। તો સૌથી પહેલા અહીંથી તમારે ધોરણ 9 અને 10 ને સિલેક્ટ કરવાનું રહેશે। અહીંથી મિત્રો તમારે ધોરણ 10 ને સિલેક્ટ કરવાનું રહેશે। બ્રાન્ચ નામ જે હોય તે નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ધોરણ 10 નો શીટ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। પાસિંગ યર અહીં ટાઈપ કરવાનું રહેશે અને તેમાં તમને કેટલી ટકાવારી મળેલ છે તે ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી એડ ના બટન ઉપર ક્લિક કરશો તો નીચે મિત્રો એડ છે તે થઈ જશે। એ જ રીતે તમે જ્યાં સુધી અભ્યાસ કરેલ છે તે તમામ અભ્યાસ આ મુજબ તમારે એડ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમે જે અભ્યાસ કરેલ છે તેમાં કોઈ પણ પ્રકારે બ્રેક લીધેલ છે કે કેમ, જો બ્રેક લીધેલ હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જે હાલ એડમિશન લીધેલ છે તેની ફી કેટલી છે તે ફી અહીં લખી દેવાની રહેશે। ટ્યુશન ફી કેટલી છે તે ટ્યુશન ફી અહીં લખી દેવાની રહેશે। તે સિવાય મિત્રો અન્ય ફી છે તે અહીં લખી દેવાની રહેશે અને એક્ઝામ ફી છે તે પણ અહીં લખી દેવાની રહેશે। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે અને ચોથા સ્ટેપમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જ્યાં મિત્રો રેડ કલરની પુદડી હોય તે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે, જ્યાં રેડ કલરની પુદડી ન હોય તે ડોક્યુમેન્ટ અપલોડ ન કરો તો પણ ચાલશે। ડોક્યુમેન્ટની જે સાઇઝ છે તે વધુમાં વધુ 100 KB સુધી જોવી જોઈએ અને ફાઇલનું જે ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીજી અથવા તો જેપીઈ ફોર્મેટ જ હોવું જોઈએ। સૌથી પહેલા તમારે કાસ્ટ સર્ટિફિકેટને અપલોડ કરવાનું રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી સર્ટિફિકેટ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે। બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ કાસ્ટ સર્ટિફિકેટ હોય તેના ઉપર ક્લિક કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। બીજા ડોક્યુમેન્ટમાં તમારે તમારા બેંક ખાતાની પાસબુક છે તો તેનું પ્રથમ પેજ અથવા તો કેન્સલ કરેલ ચેક છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। ચેકબોક્સમાં ટિક કરી એકાઉન્ટ નંબર ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી અને તમે જે સ્કેન કરેલ પાસબુક છે તેને સિલેક્ટ કરી અપલોડ કરશો તો અહીં અપલોડ થઈ જશે। ત્રીજા ડોક્યુમેન્ટમાં તમે જે ફી ભરેલ છે તે ફીની રિસીપ્ટ અપલોડ કરવાની છે, રિસીપ્ટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ચોથા ડોક્યુમેન્ટમાં તમારી જે તે માર્કશીટ છે તે માર્કશીટ અપલોડ કરવાની છે, શીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે।
જો તમે અભ્યાસમાં બ્રેક લીધેલ છે તો બ્રેક એફિડેવિટ અપલોડ કરવાનું રહેશે, પરંતુ તે કમ્પલસરી નથી. તમે બ્રેક લીધેલ હોય તો તમારે તે અપલોડ કરવાનું રહેશે. અને જે સર્ટિફિકેટ છે તે અહીં ટાઈપ કરી અને બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી બ્રેક એફિડેવિટને તમે સ્કેન કરેલ હોય તેના ઉપર ક્લિક કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અપલોડ થઈ જશે. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો મિત્રો જે હોસ્ટેલનું સર્ટિફિકેટ છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે. એફિડેવિટ નંબર હોય તે અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એટલે કે તમારી પાસે એલસી હોય તો એલસી અપલોડ કરવાનું રહેશે અને બિલ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો બોનોફાઈડ સર્ટિફિકેટ હોય તમારી પાસે શાળા અથવા તો કોલેજનું તો તે બોનોફાઈડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને સર્ટિફિકેટ નંબર ટાઈપ કરવાના રહેશે. શાળા અથવા તો કોલેજનું જે આઈ કાર્ડ હોય તે આઈ કાર્ડ અપલોડ કરવાનું રહેશે. આઈડી નંબર જે હોય તે અહીં ટાઈપ કરવાના રહેશે. મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો તે અહીં ચેકબોક્સ જોવા મળે છે તેની સામે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ નંબર લખી બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. ત્યાર પછી નીચે તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારું ડિવાઇસ ઓપન થશે તો તેમાં જ્યાં તમે સ્કેન કરેલ ફોટોગ્રાફ હોય તેના ઉપર ક્લિક કરશો અને ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. ત્યાર પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીં એક ડિક્લેરેશન છે તે જોવા મળશે. તે ડિક્લેરેશન વાંચી અને ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે. ત્યાર પછી કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે જે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર સ્કોલરશિપ યોજના છે તો તેમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે એક વિડીયો અપલોડ કરો. તો મિત્રો તમે તમારી જાતે જ આવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.